થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સુજલામ સુફલામ ગાચી કેનાલમાં સતત 24 કલાક પાણી મળતા ખેડૂતો હરખથી છલકાયા. ગુજરાતમાં એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની નજર બનાસકાંઠાની લોકસભા પર મંડરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગના મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસ પક્ષમાંથી વાવના લોકપ્રિય મહિલા નેતા બનાસની બહેન જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી જંગના મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે અમારી બનાસ અપડેટની ટીમ બનાસકાંઠાના પશુપાલક અને ખેતી પર આધારિત અંતરિયાળ અને ભૂતકાળમાં સુકાભઠ વિસ્તાર થરાદ પંથકના રાહગામે પહોંચી હતી. થરાદ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાં પિયત માટે અને પશુપાલકોને પાણી મળે છે કે કેમ તે જાણવા માટેના પ્રયાસો કર્યા, જ્યાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિસ્તારના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાના પ્રયાસો કર્યા હતા. આ વિસ્તારના ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની સતત 25 વર્ષથી ચાલતી સરકાર અને કેન્દ્રમાં પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈની સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારની કાયમી પાણીની અછત વાળો વિસ્તાર હતો, પરંતુ વર્તમાન સરકાર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ અમારા સાંસદ પરબતભાઈ પટેલના અથાગ પ્રયત્નો થકી આ વિસ્તારમાં ખેડૂતોને ખેતી તેમજ પશુપાલક કરવા ઉનાળામાં પણ પાણી મળી રહ્યું છે. અત્યારે અમારા વિસ્તારમાં સતત સુજલામ સુફલામ કેનાલમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેથી અમે ઉનાળુ બાજરી તેમજ પશુપાલનનો નિભાવ કરવા તેમજ ઘાસચારો ઉગાડી અમારા પશુઓનો અને અમારા પરિવારનો નિભાવ કરી શકીએ છીએ. ત્યારે અમે સીધા થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે પાણી માટે વાત કરતા શું બોલી રહ્યા છે આ અંતરિયાળ વિસ્તારના ખેડૂતો, આવો જાણીએ. આલા કેનાલ ચાલુ છે એટલે એના લીધે સાહેબે પાણી ચાલુ રાખી હતી, જે પરિસ્થિતિ હાલ ચાલુ છે કેનાલ સાહેબ આવ્યા પછીનું. અને કેનાલ સાહેબ હતા ત્યારે પરબતભાઈ સાહેબ હતા સાંજે, ત્યારથી પણ ચાલુ છે અને આ પાણી ચાલુ રાખે. હાલ ખેડૂતોએ કેનાલને ભરવે પોળી બાજરી પાઈપી છે, તેના લીધે પણ હાલ આ પાણી તો બંધ ન કરે અને સાહેબને મારે વિનંતી છે કાયમ ચાલુ રાખે એ વિનંતી છે. મારું નામ છે પટેલ અભાભાઈ રવજીભાઈ ગામુદ્રણા. આ કેનાલમાં પોણી આવ્યા ચડ્યા, અમારા ભૂજળ ફસવાઈ રહ્યા હતા કે પોણી હોય છે ખતમ થઈ ગયેલા હતા અને શંકરભાઈ આવ્યા ચડ્યા, એક વર્ષથી સતત પોણી ચાલુ રહે છે અને અમારી માગણી એવી છે કે વર્ષો વર્ષ સાહેબ ચાલુ રહે એવું માગણી કરા પોણી. રવિ પટેલ આશુધર, કેનાલમાં પોણી ચાલુ કે એક વર્ષથી સતત ચાલુ રહ્યું છે અમારે, અને કેનાલ અમારે પોટળ પણ ઉડતા હતા એટલે કેનાલ પોણી આવ્યા તે અમે કોણ પણ વાંચી નથી. મોદી સાહેબે આ યોજના લાવી ત્યારથી કે અમારે પોણીના બહુ થોડા ઊંડા હતા, 1000 ફૂટના બોર કરવા પડતા હતા, 1000 ફૂટના બોર કરવા છતાં પોણી અમને મળતું ન હતું અને કેનાલ આ સુજલામ સુજલામ જ્યારથી કેનાલ મોદી સાહેબે યોજના લાવી અને આ કેનાલને પાણી ચાલુ કર્યું ત્યારથી બહુ સારી રીતે મળી રહે છે અને આપણા સાંસદ પરબતભાઈ પટેલ તેમજ શંકરભાઈનો હું આભારી છું કે એમને આ યોજના થકી જે સુજલામ સુજલામ કેનાલની અંદર કાયમ માટે પાણીનો ચાલુ કરેલ, તેનાથી અમારા તળ બહુ ઊંચા આવેલા છે અને અમારે દર વર્ષે 2-4 કોલમો મૂકવી પડતી હતી, તે કોલમો હાલ મૂકવી નથી પડતી, તેથી સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કેનાલ કાયમ માટે ચાલુ રહે તેવી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું, જેથી અમારા તે તળરા એ સચવાઈ રહે અને અમારે અત્યારે ખેડૂતોને જે નવા ખર્ચા કરવા પડે છે તે કરવા પણ ન પડે. અમે અત્યારે હાલ પહોંચ્યા છીએ થરાદ તાલુકાના રા ગામે કે જ્યાંથી જે સુજલામ સુફલામ કેનાલ છે એ પસાર થાય છે અને અત્યારે હાલ 24 કલાક આ સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહેતું હોવાથી ખેડૂતોમાં કેટલી ખુશી છે તે જાણવાનો પ્રયાસ કરશું. શું કહેશો કાકા, અત્યારે હાલ સુજલામ સુફલામ કેનાલ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ છે અને ખેડૂતોને કેટલો ફાયદો છે? ઘણા બધા સમયથી ચાલુ છે, લગભગ 6 મહિનાથી સરખું સળંગ પાણી છે અને 1-1.5 વર્ષથી રેગ્યુલર પાણી છે અને આમ આપણા ચાલુ સંસદ શ્રી પ્રબુદ્ધભાઈ સાહેબના જ્યારે આ રાજકક્ષાના મંત્રી હતા ત્યારથી અમુક સમય મર્યાદા પ્રમાણે એ પણ પહેલાં અગાઉમાં પાણી આવતું હતું
પણ એ શું કે ચોંગા પંપિંગ સ્ટેશનથી શિફ્ટ કરીને પાણી નાખવાનું થતું, એટલે પાણીની તંગી હોવાના કારણે થોડું ઓછું પાણી આવતું હતું, પણ હવેથી થોડું પાણી વધારે આવે છે. ખેડૂતોને કેટલો ફાયદો છે? ખેડૂતોને ઘણો ફાયદો છે. આ ભરેલી જો રહે ને 24 કલાક અને સળંગ પાણી રહે તો આના દરેક એરિયામાં ખૂબ ફાયદો થાય. કેટલા સમયથી સતત ચાલુ છે? સતત તો ચાલુ છે, છેલ્લા હમણાં ઘણો ને 4 મહિનાથી ચોમાસા પછી હવે સુધી પાણી ચાલુ હતું, અને હવે ઉનાળો આવ્યો એટલે થોડો પાણીનો ડેપ પડે, પણ ફરી પેલા ચાલુ રાખશે એ લોકો. લોકોનું બસ એક જ કહેવું છે કે સતત 4 મહિનાથી અહીં આ જે સુજલામ સુફલામ કેનાલ છે તેના અંદર પાણી વહેતું જ હોય છે. અહીં થરાદ તાલુકાના 97 ગામમાં જે તળાવો ભરવાની કામગીરી જે પૂરજોશમાં ચાલી રહી છે તેમાંથી 25% જે તળાવો છે એ ભરાવાના બાકી છે અને 50% તળાવો ભરાઈ ચૂક્યા છે. ત્યારે હું અહીંના જે સ્થાનિક આગેવાન છે અને ખેડૂત છે એમની સાથે વાત કરીશ. શું કહેશો બા, સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ છે અને તળાવો ભરવાની કામગીરી ચાલુ છે? કામગીરી તળાવ ભરવાની. ખેડૂતોને કેટલો? ખેડૂતોને ખૂબ ફાયદો, ઘણો ફાયદો. પહેલા કેટલા તળ ઊંડા હતા ને અત્યારે કેટલા ઉપર આવ્યા છે? ઉપર આવ્યા થોડા માટે જરૂર ઉપર આવ્યા. ના ના ઘણા ઘણા ઉપર નહીં પણ આવ્યા. ના આવ્યા કોલમાં નહીં હોત, નહીં પડતી કોલમાં હોત બારી બંધ થઈ. હા જે ખેડૂતો છે એ કહી રહ્યા છે કે અહીં જે સુજલામ સુફલામ કેનાલમાં સતત પાણી ચાલુ રહે તો જે 1000 થી વધારે ફૂટ ઊંડા જે પાણીના તળ ગયા છે તે સચવાઈ રહે અને હવે પછીની જે સમય છે તેમાં કોલમો પહાવી નથી પડતી. તો મારી સાથે બીજા પણ એક યુવા છે એમની સાથે વાત કરે. શું કહેશો અહીંયા જે સુજલામ સુફલામ? સુજલામ સુફલામ તો ભરેલી જ રહે છે. શંકરભાઈ જ્યારથી આવ્યા ત્યારથી પાણીનું કેનાલ પરફેક્ટ ચાલુ જ છે અને ભરેલી જ હોય છે જ્યારે જોઈએ ત્યારે. એના પછી ખુશખાલી, ખૂબ ખેડૂતો ખુશ બી છે. અને GIDC ની મંજૂરી મળી હોય, હોસ્પિટલની મંજૂરી મળી હોય, સાહેબે જે વચનો આપ્યા હોય એ વચનોનું બધું પાલન સાહેબે કર્યું છે અને હજી બી કરશે. હજી બી યુવાનોનું રોજગાર જે છે એ પૂરું પૂરશે. હવે સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે કઈ નહીં માંગણી, આ કેનાલ લંબાવે અને આગળ ભરેલી પડી રાખે તો ખેડૂતો માટે ફાયદો જ છે. બસ એક જ માંગણી છે. GIDC સ્પીડમાં ઊભી થાય અને હોસ્પિટલ સ્પીડમાં ઊભી થાય એના માટે અહીંના રોજગારો બધા મળશે. અહીંના જે ખેડૂતો છે, યુવાનો છે, બસ એમની એક જ માગણી છે. સરકારે ખૂબ જ વિકાસના કામો કર્યા છે. થરાદ તાલુકો એટલે એક પછાત વર્ગ તાલુકો હતો, પણ અહીં જ્યારથી જે વિધાનસભાના અધ્યક્ષ અને શંકરભાઈ ચૌધરી જ્યારથી અહીંના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ કેનાલ સતત 4 મહિનાથી ચાલુ છે અને અહીં જે થરાદ તાલુકો છે ત્યાં GIDC પણ મંજૂર થઈ છે અને જે હોસ્પિટલો છે જે બનાસકાંઠાની સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય તેનું પણ ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. અહીં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે થરાદ તાલુકો, ત્યારે ખેડૂતોમાં ઘણી ખુશી જોવા મળી રહી છે. તો અહીં બીજા પણ એક ખેડૂત છે મારી સાથે. શું કહેશો, કેટલો વિકાસ થયો છે? વિકાસ ખૂબ સારો થયો છે, ખૂબ સારો થયો છે. દવાખાનાનો વિકાસ હોય, પછી કેનાલનો વિકાસ હોય, પાણી સતત ચાલુ છે. શંકરભાઈના પ્રયત્નોથી પાણી અમને મળી રહ્યું છે અને કોલમો શોધવાનું પણ બંધ થઈ ગયું છે. અમારે કોલમો દર વર્ષે 1-2 કોલમ શોધવી પડતી હતી, એ કોલમની હાલ પ્રોબ્લેમ બંધ થઈ ગયો છે અને આ પાણી કાયમી રહે એવી અમને આશા છે અને અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર કે આ પાણી કાયમી રહેશે. અને બીજા અનેક લાભો થયા છે, ખેડૂતો બધા સુખી છે. સરકારને શું સંદેશો? સરકારને સંદેશો આપીશું કે અમે આ રેખાબેનને જીતાડીશું ને ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, ખૂબ લીડથી જીતશે અને મોદી સાહેબની સરકાર બનવાની છે 400+માં. અત્યારે હાલ જે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, થરાદ તાલુકાની જે જનતા છે એ બસ એમનો એક મિજાજ છે કે થરાદ તાલુકામાંથી સૌથી મોટી લીડ રેખાબેન ચૌધરીને મળવાની છે તેવું પણ જે લોકો છે કહી રહ્યા છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે અહીં જે વિકાસ થયો છે, જે સુજલામ સુફલામ કેનાલ છે સતત ચાલુ છે, અહીંના જે વિકાસમાં GIDC જે મંજૂર કરવામાં આવી છે અને GIDC મંજૂર થયાના કારણે અહીંના જે યુવાનો જે એમની રોજીરોટી મળી રહે તેના પણ એક પ્રયત્નો થઈ શકે છે. ત્યારે થરાદમાં સૌથી મોટી બનાસકાંઠાની હોસ્પિટલ પણ બની રહી છે. થરાદના જે વિકાસ છે એ અત્યારે હાર હરણફાર ભરી રહ્યો છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. બનાસ અપડેટ, જગદીશ પડિયાર. આમાંથી ઘણો બધો ફાયદો છે. 2004માં આ કેનાલનું સર્વે થયું હતું અને 2005માં આ કેનાલનું ખોદકામ થયું હતું. જ્યારે આપણા દેશના હાલના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે આ પ્રોજેક્ટ જ્યારે તૈયાર બનાવ્યો ત્યારે કોઈ લોકો એવી આશા નહોતા કરતા કે આ ધરતી ઉપર પાણી આવશે. બરાબર, અમારો ખેતરો ખોદાણો એટલે અમને પણ એમ હતું કે આ ખેતર ખોદે છે પણ આમાં પાણી આવશે નહીં. પણ એના પછી જ્યારે કેનાલ ખોદાણી, એના પછી પાણી આવ્યું. પાણી આવવાના હિસાબે અમારા જમીનનો ભૂગર્ભ તળ ઊંચા આવ્યા, જે અમારે વર્ષો વર્ષ કોલમ બોરમાં ઉતારવી પડતી હતી, ઊંડા ટ્યુબવેલ કરવા હતા, એ ઊંડા ટ્યુબવેલ નથી કરવા પડતા, કોલમ પદવી નથી પડતી. એનું કારણ એક જ, એક પાણી જમીનમાં રિચાર્જ થવાથી બોરોમાં પાણીનું તળ થોડું હચવાનું.
અને હમણાં છેલ્લા 1.5 વર્ષથી માનનીય આપણા થરાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના અધ્યક્ષ શંકરભાઈ સાહેબ એમને જ્યારે આ સુકાન સંભાળ્યું ત્યારથી સતત આ કેનાલમાં પાણી રહે છે 12 માસ જેવું. બરોબર, ઠીક છે, એકાદ મહિનો કોઈ કારણ વરસાદ પાણીની તંગી હોય તો બંધ રહે, બાકી પાણી સતત રહે. એના હિસાબથી ઘણો બધો આ વિસ્તારને ફાયદો છે. પશુપાલનમાં દૂધ ઉત્પાદકો ખેડૂતો સારું ઉત્પાદન લઈ શકે છે અને સારા ઘણા બધા લાભો થયા છે આના હિસાબે, અને આના હિસાબે આગળ પણ લંબાવવામાં આવી છે ચોંગડા સુધીમાં. બરાબર, એટલે બધી જગ્યાએ આનો રિચાર્જ એરિયા થશે અને આનાથી પાણીથી ઘણો બધો ફાયદો થશે. મારું નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ. અને કેનાલની વાત કરવા જો ને તો ખરેખર આ કેનાલ આવતા તો લોકોની જિંદગી બચી ગઈ છે ને જિંદગી બની પણ ગઈ છે. કેમ કે ખરેખર પાણીના લીધે તો લોકો એટલા બધા પરેશાન હતા ને, એમાં અમારો બનાસકાંઠા જિલ્લો તો જે કહેવાય ને કે છે બહુ પરેશાન, એમાં અમારો જે થરાદ તાલુકાનો જે પશ્ચિમ વિભાગ છે ને એની અંદર તો લોકોને પાણી પીવાના પણ સાંધા હતા, આવી તકલીફો હતી. અત્યારે ખરેખર જે અત્યારે જે આપણે મોદી સાહેબની સરકારની વાત કરાવો ને તો એમના પછી તો અત્યારે લીલા લહેર થઈ ગયા છે અને ખરેખર બહુ આનંદ આવે છે કે ખરેખર જિંદગી જીવવાનો એક મજો જ હવે આવ્યો છે કે ખરેખર જિંદગીની અંદર ભગવાને ફરીથી જાણે નવો અવતાર આપ્યો ને એવું અમને લાગી રહ્યું છે. અને ખરેખર આ પાણી આવતા કરીને અમારા ખેડૂતો છે ને એ બહુ પરેશાન હતા ને એની જગ્યાએ અત્યારે એમની જિંદગી બહુ ખુશી છે, કારણ કે દર મહિને કોલમ નાખવી પડતી હતી એની જગ્યાએ અત્યારે છે ને લગભગ મને એવું લાગે છે કે મારી જ વાત કરું તો હું પણ કેનાલની બાજુમાં જ રહું છું, મારા બોરની વાત કરું તો લગભગ 2 વર્ષ થઈ ગયા હજુ સુધી મેં કેનાલને બોરની અંદર કોલમ નાખી નથી. તો કહેવાનો મતલબ કે પાણી તો 24 કલાક ચાલુ જ હોય છે, ભાગ્ય પછી સમય સંજોગે કદાચ કોઈ કારણસર કોઈ મહિનો 2 મહિને બંધ રહ્યું હશે તો કોઈ વાત નથી, બાકી પાણી તો ખૂબ ખરેખર પાણીના હિસાબથી તો લીલા લહેર થઈ ગયા છે. નામ ભટ્ટ રત્નાભાઈ ધોનાજી, બલાસરા, તાલુકો થરાદ. અમારે આ સુજલામ સુફલામ આવવાથી લાભો ખૂબ થયા છે અને એક અમારે સરકારને ભાજપને જાણ કરવા માટે કે અમારે બેરોજગારો વિદ્યાર્થીઓ બહુ છે, એના માટે સરકાર કોઈ ઉદ્યોગ કે ગમે તે કોઈ ધંધો લાવે તો સારી વાત છે. પાણીનો તો મને ઘણો 1.5 વર્ષથી સંતોષ થઈ ગયો છે. પહેલાં 2 વર્ષ પહેલાં તો પાણી નહોતું, પણ આ 1.5 વર્ષથી સતત પાણી રહે છે. ભાજપની સરકારનું કામ તો સારું છે અને અમને ખૂબ લાભ પણ મળે છે. રાણાજી રબારી, ગામરા, તાલુકો સરાજ. આ ગામની અંદર નેર આવતા એટલો સારું થયો છે કે અત્યારે કે પાણીનો જે પ્રોબ્લેમ હતો એ પણ સોલ્યુશન મળ્યો છે. પછી સરકારે આવું પણ કીધેલું છે કે 97 ગામની અંદર પાણી મૂકવાનું, એમના તળાવ ભરવાના, એમાં 50% તળાવની કામગીરી ચાલુ છે અને 25% જેવા કામગીરી તળાવ ભરવાના છે. એટલે ભાજપ સરકાર કામગીરી હારી છે અને જે સારું આ સાલે પણ ભાજપની સરકાર બને તો ખેડૂતોને વધતા જે પહેલાં જે લોકો જે બેરોજગાર છે એમને પણ ફાયદા માટે સારું કહેવાય.